મહત્વના સમાચારની વાત કરીએ તો જે કમલમ ખાતે ઘર્ષણ થયું હતું તેના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેમાં આપણે વાત કરીએ તો આરોપીને ગાંધીનગરના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। 66 જેટલા આરોપીઓને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયા છે અને કોર્ટની બહાર લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અને આ બંદોબસ્તની વાત કરીએ તો તેમાં 3 ડીવાયએસપી કક્ષાના અધિકારી સહિતનો બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો ગાંધીનગર કોર્ટ ખાતે તમામ આરોપીઓને જે ગઈકાલે આપણે વાત કરીએ તો આમ આદમી પાર્ટી દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, કમલમ ખાતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે પોલીસે પણ તે એમાં કાર્યવાહી કરી હતી અને તેમાં વાત કરીએ તો 100 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી। ત્યારબાદ તેમણે આજે કોર્ટમાં રજૂ કર્યા છે। 66 જેટલા એ ઉમેદવારો, માફ કરજો, 66 જેટલા મતદારો આપણે વાત કરીએ તો જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા છે। અને કોર્ટની બહાર આપણે વાત કરીએ તો લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસનો કાફલો છે તે પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે। કોઈ પણ બીજી અનિચ્છનીય ઘટના ન બને તેના માટે આ કોર્ટની બહાર લોખંડી બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। તો 3 ડીવાયએસપી કક્ષાના અધિકારી સહિતનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। અત્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। જે ગઈકાલે જે ઘર્ષણ થયું હતું તેમાં અનેક આરોપો પણ લાગ્યા હતા અને જેમાં વાત કરીએ તો પોલીસના લાઠીચાર્જમાં આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકરો તેમાં ઘાયલ પણ થયા હતા અને જે આરોપ લગાવવામાં આવી રહ્યા હતા આમ આદમી પાર્ટી તરફથી સામે ભાજપને આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ સિવાય ભાજપ તરફથી પણ આમ આદમી પાર્ટીને એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં વાત કરીએ તો ભાજપ તરફથી જે યશોદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના નેતા છે તે નશામાં હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો। તેમનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જે બ્લડ ટેસ્ટ હજુ આવવાનો બાકી છે તેનું હવે જે રિઝલ્ટ આવશે બ્લડ ટેસ્ટનું ત્યારબાદ છે સમગ્ર મામલો છે તે ફરીથી બહાર આવશે। પરંતુ હાલની વાત કરીએ તો ગઈકાલે જે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી તમામ વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ આજે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા। તો હવે કોર્ટ તરફથી શું આગામી જે નિર્ણય લેવામાં આવશે તેના પર સૌની નજર છે। જે કોર્ટની બહાર આપણે વાત કરીએ તો સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। 3 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ છે તે પણ ત્યાં સામે છે, એકદમ કહી શકાય કે જે લોખંડી બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। કારણ કે જે ગઈકાલની ઘટના જે બની હતી અને તેને અનુસરીને વાત કરીએ તો આજે કોઈ બીજી અનિચ્છનીય ઘટના ન બને જે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે ત્યાં રજૂ કરવામાં આવ્યા છે અને બીજા પણ કાર્યકરો છે તે પણ ત્યાં રાહ જોઈને બેઠા છે કે જે કોર્ટ દ્વારા હવે આ નિર્ણય છે એ શું લેવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે આપણે વાત કરીએ જે કલમો લગાવવામાં આવી છે, ઘણી બધી કલમો લગાવવામાં આવી છે, 18 જેટલી એ કલમો લગાવવામાં આવી છે, જેમાં બિન જામીનપાત્ર કલમો પણ સામેલ છે અને તેના જ કારણે જે જામીન ન મળી શકે તેવી પણ સ્થિતિ છે તે સર્જાઈ ગઈ છે। પરંતુ હવે કોર્ટ દ્વારા આ શું નિર્ણય લેવામાં આવે છે, શું દલીલો કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। પરંતુ હાલ જે વાત કરીએ તો તમામ જે કાર્યકરો છે આમ આદમી પાર્ટીના તમામને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને ગઈકાલની જે ઘટના જે બની હતી જે લોકશાહી માટે ખૂબ જ ખરાબ ઘટના જે કહી શકાય તેવી ઘટનાને સંદર્ભે આજે કોર્ટમાં રજૂ કરાયા છે।